नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुमित पटेल, कम्प्यूटर क्लास में आपनो स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे गई काले विडियो में 5-6 इरेजर टूल विषे माहिती मेळवी हती, बराबर। तो विद्यार्थी मित्रों, आपणो कोर्स कम्प्यूटर अहीं पूरो थाय छे, पण आपणे 5-6 नो फरीथी एकवार रिविजन करीने जोईशुं आजे, बराबर। तो 5-6 શું કહેવા માંગે? પેઇન્ટનો પરિચય। શું કહેવા માંગે છે? પેઇન્ટનો પરિચય। પેઇન્ટ શું છે? તો પેઇન્ટ શું છે? तो पेइंट एटले कॉम्प्यूटरनी अंदर तमारो कोई चित्र दोरवा हशे, कोई आकारों बनावा हशे अने एनी अंदर कोई रंग पूरवा हशे, बराबर। कॉम्प्यूटर ने शुं करवा हशे? चित्र दोरवा हशे, आकारों बनावा हशे अने अंदर रंग पूरवा हशे। तो एना माटे कॉम्प्यूटरनी अंदर पेइंट नामनो प्रोग्राम आवेलो छे। ए प्रोग्रामनी मददथी तमे कॉम्प्यूटरनी अंदर माउसनो उपयोग करीने चित्र बनावी शको छो, अथवा आकार बनावी शको छो अने एनी अंदर रंग पूरी शको छो, बराबर। जोईए शुं कहे छे કે બધા આપણે કોમ્પ્યુટર ભાગોથી તો પરિચિત જ છે, બરાબર ને। એમાં આપણે માઉસ વિશે પણ માહિતી મેળવી લીધી, બરાબર। તો માઉસનો ઉપયોગ કરી આપણે પેઇન્ટ સાથે કાર્ય કરીશું। શું કે પેઇન્ટમાં સાદા અને અટપટ્ટા ચિત્ર દોરી તેમાં રંગ ભરી શકાય છે। પેઇન્ટમાં શું કરી શકાય? સાદા તેમજ અટપટ્ટા, અટપટ્ટા એટલે કે વાંકા ચૂકા ચિત્ર દોરી તેમાં રંગ પૂરી શકાય છે। શાની મદદથી? પેઇન્ટનો ઉપયોગ કરીને, બરાબર। પછી શું કહે? તેની રજૂઆત માઇક્રોસોફ્ટ કંપની દ્વારા કરવામાં આવી હતી, બરાબર। એટલે પેઇન્ટની રજૂઆત કોને કરી છે? તો માઇક્રોસોફ્ટ કંપનીએ, બરાબર। એમએસ પેઇન્ટ આપણને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં એસેસરીઝના પેકેજમાં જોવા મળે છે, બરાબર। તમારો પ્રેક્ટિકલ નેક્સ્ટ ટાઈમ જ્યારે ઓનલાઈન ક્લાસ હશે ત્યારે તમને પ્રેક્ટિકલમાં બતાવીશ કે આપણે ક્યાં જોવા મળે પેઇન્ટ। તો પેઇન્ટ જોવા મળશે આપણે, એમએસ પેઇન્ટ આપણે જોવા મળશે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જે એસેસરી પેકેજ આપવામાં આવ્યું છે એની અંદર તમને પેઇન્ટ પ્રોગ્રામ જોવા મળે છે। એને શરૂ કેવી રીતે કરીશું એ પણ આપણે જોઈશું કે આટલેથી આ રીતે શરૂ કરી શકાય, બરાબર। સમજ પડી ગઈ? તો પેઇન્ટ પ્રોગ્રામને કઈ રીતે શરૂ કરશો? તો પેઇન્ટ પ્રોગ્રામને અલગ અલગ 3 રીતે શરૂ કરી શકાય છે, બરાબર। પેઇન્ટ પ્રોગ્રામને શરૂ કરવાની કેટલી રીત છે? તો પેઇન્ટ પ્રોગ્રામને શરૂ કરવાની અલગ અલગ 3 રીતો છે, બરાબર। કેટલી રીતો છે? અલગ અલગ 3 રીતો, બરાબર। પેઇન્ટ પ્રોગ્રામને શરૂ કરવાની અલગ અલગ કેટલી રીતો છે? તો 3 રીતો, બરાબર। પહેલી રીત છે પેઇન્ટના આઇકોનની મદદથી। શાની મદદથી? પેઇન્ટના આઇકોનની મદદથી। આઇકોન એટલે કે એક નાનું ચિત્ર કે તમને કોમ્પ્યુટર પર દર્શાવવામાં આવેલો છે, હવે પેઇન્ટનું આઇકોન કેવું દેખાય પહેલાં આપણે એ જોવું પડે, બરાબર ને। તો પેઇન્ટનું આઇકોન આપણે દેખાશે કંઈક આ રીતનું, જો આ દેખાય ને, એવું આટલે કાઢી કંઈક આ રીતનું બ્રશ જેવું દેખાશે, કલરવાળા બ્રશ જેવું દેખાય તમને પેઇન્ટનું આઇકોન, જો બરાબર, આ પેઇન્ટનું આઇકોન, બરાબર। તો શું કહે છે કે પેઇન્ટના આઇકોનની મદદથી હવે તમને જે આ જોવા મળે ને આખું, આને કહેવાય ડેસ્કટોપ, આખાને શું કહેવાય? ડેસ્કટોપ, આખું જોવા મળે ને ચિત્ર, એને આખાને શું કહેવાય? ડેસ્કટોપ। તો ડેસ્કટોપ પર આવેલા, એટલે આ ડેસ્કટોપ પર આવેલું કયું બટન છે, કયું આઇકોન? ડેસ્કટોપ, બરાબર। આ ડેસ્કટોપ જોવા મળે છે, આપણે શું જોવા મળે છે? ડેસ્કટોપ। તો ડેસ્કટોપ પર આવેલા પેઇન્ટના આઇકોન પર ડબલ ક્લિક કરો, એટલે આ પેઇન્ટનું આઇકોન આપેલું છે ને ડેસ્કટોપ પર, એની પર ડબલ ક્લિક કરો। જેવું ડબલ ક્લિક કરશે એટલે સ્ક્રીન પર પેઇન્ટની વિન્ડો જોવા મળશે, એટલે પેઇન્ટ ઓપન થઈને આવી જશે, કેવી રીતના? તો ડેસ્કટોપ પર આવેલા, એટલે કે ડેસ્કટોપ પર આવેલું કયું બટન, કયું આઇકોન? તો પેઇન્ટનું આઇકોન। તો ડેસ્કટોપ પર આવેલા પેઇન્ટના આઇકોન પર ડબલ ક્લિક કરી પેઇન્ટને ઓપન કરી શકાય છે। જેવું પેઇન્ટ ઓપન થશે એટલે કેવું દેખાશે એ પણ બતાવીશ, બરાબર, બરાબર, ખેલાઈ ગઈ? પહેલી રીત કઈ છે? કે ડેસ્કટોપ પર આવેલા પેઇન્ટના આઇકોન પર ડબલ ક્લિક, ડબલ ક્લિક એટલે બે વખત સાથે ક્લિક કરીને માઉસનું ડાબું બટન બે વખત સાથે દબાવવાનું। ડબલ ક્લિક એટલે શું? તો માઉસનું ડાબું બટન બે વખત સાથે દબાવીને એ પર ક્લિક કરવામાં આવે એટલે પ્રોગ્રામ ઓપન થશે, ખ્યાલ આવી ગયું, સમજ પડી ગઈ? ઓકે, બીજી રીત છે સ્ટાર્ટ બટનની મદદથી। બીજી રીત કઈ છે? સ્ટાર્ટ બટનની મદદથી। સ્ટાર્ટ બટન ક્યાં જોવા મળે? તો સ્ટાર્ટ બટન નીચે જોવા મળે, આ રીતે દેખાય ને, નંબર 1 પર આપેલું છે ને, એ સ્ટાર્ટ બટન છે, ગોળ હશે, બરાબર, ત્યાં સ્ટાર્ટ બટન જોવા મળે। તો સ્ટાર્ટ બટનની મદદથી પણ આપણે પેઇન્ટ શરૂ કરી શકીએ, બરાબર। કેવી રીતના શરૂ કરશો? તો ડેસ્કટોપ પર, બરાબર, આ રીતનું બટન જોવા મળશે, દેખાય ને, ગોર, એને કહેવાય સ્ટાર્ટ બટન પર ક્લિક કરતા મેનુ દેખાશે, એટલે તમે આટલે ક્લિક કરશો ને એટલે આ રીતનું એક મેનુ આવશે, દેખાય તમને, જોવા, ચોરસ મેનુ દેખાશે આ રીતનું, બરાબર ને। આ મેનુમાં જઈ તમારે શું ઓલ પ્રોગ્રામ વિકલ્પ પસંદ કરવા, દેખાય ઓલ પ્રોગ્રામ, તો શું કહે છે બીજો નંબર, ઓલ પ્રોગ્રામ વિકલ્પ પસંદ કરતા બીજું મેનુ જોવા મળશે, એટલે ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરશો ને એટલે આવું બીજું મેનુ ઓપન થશે, જોવા દેખાય તમને, આ રીતનું બીજું મેનુ ઓપન થશે, બરાબર, ખ્યાલ આવી ગયું। હવે બીજા મેનુમાં ક્યાં જવાનું આપણે? તો બીજા મેનુમાં એસેસરીઝ, તેમાં રહેલા
एसेसरीज विकल्प पर क्लिक कर तीजू मेन देखाशे। एसेसरीज विकल्प पर क्लिक करशो ने तमने नीचे आ रीत तीजू मेन जो मैं त्या पेइंट एवो शब्द लखेलो। शू शब्द लखेलो छे? पेइंट। शू शब्द लखेलो छे? पेइंट। बराबर। तो पेइंट क्या जो मैं तमने તમને જોવા મળશે પહેલાં ડેસ્કટોપ પર। ડેસ્કટોપ પર ક્યાં? નીચે સ્ટાર્ટ બટનમાં। સ્ટાર્ટ બટનમાં ક્યાં જવાનું? તો આપણે ઓલ પ્રોગ્રામમાં। ઓલ પ્રોગ્રામમાં ક્યાં જવાનું? તો એસેસરીઝમાં। એસેસરીઝમાં કયો વિકલ્પ દેખાશે? પેઇન્ટ। બરાબર, શું દેખાશે? પેઇન્ટ। હવે પેઇન્ટ પર ક્લિક કરશો ને તમે, ક્યાં ક્લિક કરશો? પેઇન્ટ પર, એટલે પેઇન્ટની વિન્ડો ઓપન થઈને તમારી સમક્ષ આવી જશે। અને ત્રીજી રીત છે રન ડાયલોગ બોક્સની મદદથી। હવે રન ડાયલોગ બોક્સ જોવા ક્યાં મળે? તો તમને રન ડાયલોગ બોક્સ જોવા મળશે સ્ટાર્ટ બટનને। બરાબર, તો કીબોર્ડ પરથી શું પ્રેસ કરવાનું? વિન્ડોઝ અને આર। વિન્ડોઝની કેવી કેવી આવી હશે? તો કીબોર્ડ પર કંઈ આવું જો આ કલરિંગ દેખાય ને, કલરિંગ આવી કી હશે, એને કહેવાય વિન્ડોઝ કી। તમે આટલે પ્રેક્ટિકલમાં આવશો ત્યારે બતાવીશ તમને। બરાબર, તો વિન્ડોઝ પરથી, સોરી, કીબોર્ડ પરથી વિન્ડોઝ અને આર કી સાથે દબાવશો તો આ રીતનું એક રન ડાયલોગ બોક્સ ઓપન થશે। શું ઓપન થશે? રન ડાયલોગ બોક્સ। અને એમાં જ્યાં ગોળ કરેલું છે ત્યાં આપણે લખવાનું રહેશે MS પેઇન્ટ। MS પેઇન્ટ લખી ઓકે પર ક્લિક કરશો એટલે તમારો પેઇન્ટની વિન્ડો ઓપન થઈ જશે। બરાબર, તો ત્રીજી રીત કઈ છે? રન ડાયલોગ બોક્સની મદદથી। રન ડાયલોગ બોક્સ કેને ઓપન થશે? તો કીબોર્ડ પરથી વિન્ડોઝ અને કેપિટલ આર, એટલે કે આર દબાવશો સાથે તો તમને રન ડાયલોગ બોક્સ ખુલશે। રન ડાયલોગ બોક્સમાં જઈ MS પેઇન્ટ લખી ઓકે બટન પર ક્લિક કરશો તો તમને MS પેઇન્ટની વિન્ડો જોવા મળશે। હવે MS પેઇન્ટ જેવું ઓપન થશે ને, ત્રણ રીતમાંની ગમે તે એક રીતનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ? એને ઓપન કરી શકીએ। તો તમને આ રીતની વિન્ડો જોવા મળશે MS પેઇન્ટની। કઈ રીતની? કઈ આ રીતની વિન્ડો જોવા મળે। બરાબર, આ વિન્ડોની સમજૂતી આપણે આવતા વિડીયો અથવા આવતા ઝૂમ ક્લાસમાં જોઈશું। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।